હેલો વિદ્યાર્થી મિત્રો, સાયન્સના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આગળની પ્રક્રિયાની વ્યાખ્યા, અણુસૂત્રો અને સમીકરણો પાકા કરી લેવા ખૂબ જરૂરી છે, એટલે આ બધી પ્રક્રિયા મિશ્ર ન થાય, નહીતર પછી પૂરું થાય ત્યારે બધું મિશ્ર થઈ જાય તો કંઈ નથી આવડતું એવું થાય. તો ચાલો આપણે આજે નવી રાસાયણિક પ્રક્રિયા જેનું નામ છે ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન તમે ભણી જ ગયા છો, ફરીને યાદ કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તે પદાર્થનું ઓક્સિડેશન થયું કહેવાય. હવે રિડક્શન છે, યાદ ન રખાય એનાથી ઉલટી ક્રિયા, એટલે ક્યારેય ભૂલાય નહીં. હંમેશા બે વસ્તુ સરખું હોય ત્યારે એક યાદ રાખવાનું, બીજું એમ સમજવાનું એનાથી ઉલટું. ઉલટું એટલે શું? અહીંયા ઓક્સિજન મેળવે છે, અહીંયા માત્ર શું શબ્દ થઈ જાય, ઓક્સિજન ગુમાવે, આટલું જ બેમાં તફાવત આવે. તો ચાલો આપણે પ્રયોગ દ્વારા ઓક્સિડેશન રિડક્શન સમજીએ. અહીંયા તમને આકૃતિમાં દેખાય છે એક આ ચાઇના ડીશ. ચાઇના ડીશ એટલે કે આપણે બધા ઘરે કપરકાબી વાપરીએ છીએ, ચિનાઈ માટીના, જે ગરમ કરવાથી તૂટે ને, એટલે એનો ઉપયોગ કર્યો છે. એનું નામ આપ્યું છે ચાઇના ડીશ. ચાઇના ડીશ લીધી છે, એની અંદર કોપરનો ભૂકો જે કથ્થાઈ રંગનો છે, અહીંયા દેખાય છે તમને, આ છે તારની જાળી, એટલે ડાયરેક્ટ આને તાપ ન લાગે એટલે તૂટવાની શક્યતા ઓછી. ત્રિપાય એટલે આ સ્ટેન્ડ છે. ત્રિપાયનો અર્થ શું થયો? ત્રણ પાયાવાળું અહીંયા સ્ટેન્ડ બર્નર, એના વડે અહીંયા કોપરના ભૂકાને ગરમ કરવામાં આવે છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બધા સાધનો ગોઠવી બર્નર વડે આ કોપરના ભૂકાને ગરમ કરવામાં આવે છે. હવે ગરમ કરતાં શું થાય છે? તો ઓક્સાઇડનું પડ જામી જાય અને કાળો પદાર્થ બને છે. આ પદાર્થ છે ગરમ થયા પછી શું થઈ ગયું? કાળા રંગનો. તો તમને પ્રશ્ન થાય, શું એવું થયું એમાં? કે રંગ પરિવર્તન, ફરી આવ્યું રંગ પરિવર્તન. મિત્રો, રંગ પરિવર્તન એક જાદુ છે. તમે કદાચ એક જાદુ જોયું હશે, આપણે જેને અંધશ્રદ્ધાએ કહીએ ઘણા, એમ કે મને ભગવાન પ્રસન્ન થયા છે જો મારા હાથમાંથી કંકુ નીકળે છે. તો એ કંકુ કેવી રીતે? વિજ્ઞાન ભણતા હોય તો આપણે ન માનીએ, વિજ્ઞાનનો સિદ્ધાંત છે એવું સમજીએ, પણ ન ખબર હોય તો આપણે સાચું માની જઈએ કે ના ભગવાને. તો એમાં બે હાથમાં અલગ અલગ કેમિકલ, આપણે હમણાં જોઈએ ઉષ્મા આપવાથી બંનેનું ઘર્ષણ કરીએ એટલે કેમિકલ વચ્ચે પ્રક્રિયા થઈ અને હાથ તમારો કેવો દેખાય? લાલ. પહેલાં કેમિકલ અલગ આવ્યું હોય તો ખબર ના પડે, રંગવિહીન. તો બધી કેમિકલ પ્રક્રિયામાં અહીંયા તમે જુઓ છો શું થાય છે? રંગ પરિવર્તન. તો અહીંયા શા માટે હવે થાય છે પ્રશ્ન? તો અહીંયા તમને સમજાવે છે કે આપણે ગરમ કોઈ પણ વસ્તુ કરીએ ત્યારે ઓક્સિજનની હાજરીમાં જ ગરમ થાય. આવું ભણી ગયા, દહન ભણી ગયા કે ઓક્સિજનની હાજરીમાં જ થાય. તો શું થાય છે? એમાં ઓક્સિજન ઉમેરાય છે, જે આપણી વ્યાખ્યા જ છે કે ઓક્સિજન ઉમેરાય, તો એને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે અહીંયા પદાર્થ તરીકે શું લીધું છે? કોપર એટલે સીયુ. એમાં શું ઉમેર્યું? ગરમ કર્યું એટલે ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કર્યું એટલે ઓક્સિજન ઉમેરાણ, એટલે બની ગયું સી યુ ઓ, એટલે કોપર ઓક્સાઇડ. આમાં ઓક્સિજનની પજમાં ઉમેરાઈ ગયું. આગળના ટુ છે તો બેલેન્સ માટે છે. અણુસૂત્ર પૂછ્યું ગમે ત્યારે કોપર ઓક્સાઇડ, તો તમારે સી યુ ઓ લખવાનું છે. આ ટુ નથી લખવાનું, ક્યારે લખવાનું? આગળ આપણે સમીકરણ બેલેન્સ કરતાં શીખી ગયા, એમાં ટેબ ટુ છે. બીજું સમીકરણ અહીંયા લીધું છે મેં કે કાર્બન છે, એમાં ઓક્સિજન ઉમેરીએ તો કાર્બન ડાયોક્સાઇડ થાય, તો કાર્બનનું શું થયું? ઓક્સિડેશન. અહીંયા કોપરનું શું થયું? ઓક્સિડેશન. એવું ત્રીજું ઉદાહરણ લઈએ, એમ જી પ્લસ ઓ ટુ, તો શું બને? એમ જી ઓ. આવા ઓક્સિડેશનના ઘણા બધા ઉદાહરણ સમજી ગયા. હવે એનાથી ઊંધી ક્રિયા, હમણાં મેં તમને સમજાવી કે ઉલટી ક્રિયા હોય તો શું થશે? ઓક્સિજન દૂર થઈ ગયો. હવે અહીંયા આપણને નિપજ મળી કોપર ઓક્સાઇડ, એ નિપજ અહીંયા લઈ લેવાનું.
શું ઉમેરવાનું છે એમાં? હાઇડ્રોજન વાયુ એટલે શું થયું? એચ ટુ. ઉષ્મા આપીએ તો આમાં જો ઓ છે, નીપજમાં માત્ર શું બની ગયું? કોપર. ઓક્સિજન અહીંયાથી શું થઈ ગયો? દૂર. તો કોપર ઓક્સાઇડનું શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું. અને શું બીજું બની ગયું? એચ ટુ ઓ, પાણીનો અણુ બની ગયો, હાઇડ્રોજનમાં ઉમેરાણો, અને અહીંયાથી દૂર થયો. એટલે દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શન. ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. બાકીના શબ્દ એના એચ, આટલું જ બેમાં તફાવત છે. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વધુ પડતો આ પ્રશ્ન પૂછાય. બીજું એક ઉદાહરણ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એમાં પણ શું ઉમેર? હાઇડ્રોજન વાયુ. તો શું આમાંથી દૂર થઈ જાય? શું કામ? આપણે શું ભણીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. તો શું દૂર થાય? ઓક્સિજન. એટલે શું બની જાય? એમ જી. અને એ પછી શું જોડાઈ જાય? ઓક્સિજન એટલે એચ ટુ ઓ બની જાય. ચાલો, તો ઓક્સિડેશન અને નીચેનું છે રિડક્શન. હવે ત્રીજું સમજવાનું છે, રેડોક્સ. જો રેડોક્સ પૂછાય તો બંને એકમાં આવી જાય. અહીંયા જોઈ શકો, એક જ સમીકરણમાં ઓક્સિડેશન છે અને રિડક્શન છે. પણ ઓક્સિડેશન કે તો માત્ર ઓક્સિજનવાળી, અને રિડક્શન કે તો દૂર થવાવાળી. હવે ઓક્સિડેશન રિડક્શન, તો એને શું કહેવાય? રેડોક્સ. હવે અહીંયા એ જ વ્યાખ્યા, ઓક્સિજન ગુમાવે હમણાં ભણે ફરીને, તો રિડક્શન. પણ હાઇડ્રોજન જો ઓક્સિજન મેળવે તો શું થયું? ઓક્સિડેશન. મેળવે એટલે ઓક્સિડેશન, અને ગુમાવે એટલે રિડક્શન. હવે અહીંયા તમે જોઈ શકો છો, રેડોક્સ એટલે શું? બંને પ્રક્રિયા એકમાં આવે, બંને તમારે સમજાવવી પડે. રેડોક્સ હોય ત્યારે બંને સમજાવવાની, અને રિડક્શન હોય ત્યારે માત્ર શું આમાંથી સમજાવવાનું? રિડક્શન. અહીંયા તમે જોઈ શકો છો કે કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. તો અહીંયા પહેલાં જોઈએ કે આમાંથી શું દૂર થઈ જાય? સીયુ ઓમાંથી શું બની ગયું? સીયુ. ચાલો, આપણે જાદુ કરી દીધો, ઓક્સિજનને ક્યાં કર્યો? દૂર. પણ આપણે ભણી ગયા છે દૂર કરીને ક્યાંય બીજે જાય નહીં, અંદર જ રહે આટલામાં જ. તો આટલું તો ખબર પડી ગઈ, શું બની ગયું? આ રિડક્શન. આનું શું થઈ ગયું? રિડક્શન. અને કોપર મળી ગયો. હવે હાઇડ્રોજન છે એમાં શું થયું? ઓક્સિજન ઉમેરાણો. એચ ટુ હતું તો શું બની ગયું? એચ ટુ ઓ. તો ત્યાં આપણે જોઈએ લખ્યું છે શું? ઓક્સિડેશન. એટલે એક જ સમીકરણમાં બંને ક્રિયા થઈ. તો આ સમીકરણની પ્રક્રિયાને આખી શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો એની વ્યાખ્યામાં ખાલી આટલું ઉમેરે છે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બંને વસ્તુ થાય. હવે બીજું એક ઉદાહરણ લીધું છે અહીંયા, આ એક નીચેનું બીજું. એમાં શું છે? ઝિંક ઓક્સાઇડ એટલે ઝેડ એન ઓ પ્લસ કાર્બન સી. હવે અહીંયા તમે જુઓ, ઝેડ એન ઓમાંથી શું દૂર થઈ ગયું? ઓક્સિજન. એટલે એને શું કીધું? રિડક્શન. શું બની ગયું? ઝેડ એન. અને અહીંયા શું છે? કાર્બન. ઓક્સિજન જોડાઈ ગયું તો એ શું થઈ ગયું? સીઓ, કાર્બન મોનોક્સાઇડ. સીઓ એટલે મોનો, બે આવે તો ડાયો, ત્રણ આવે તો ટેટ્રા, ચાર આવે તો એ બધા તમારે ટ્રાયો, ચાર આવે તો ટેટ્રા, પાંચ આવે તો પેન્ટા. ત્યારે આગળ ધાતુમાં બધું ભણશું. ચાલો ત્રીજું ઉદાહરણ, અહીંયા એમ એન છે. જો એમ જી નથી, એ તમે ભૂલ કરો છો બહુ. આ છે મેગ્નેશિયમ અને આ છે મેંગેનીઝ, એમ એન. તમે પરીક્ષામાં આ બે વસ્તુમાં બહુ કન્ફ્યુઝ થાવ છો એટલે યાદ રાખજો. એમ એન ઓ ટુ મેંગેનીઝ ડાયોક્સાઇડ, ડિઓક્સિજન છે. કોની સાથે? એચ સી એલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ. શું બને છે? એમ એન સી એલ ટુ એટલે મેંગેનીઝ ક્લોરાઇડ, પાણીનો અણુ અને ક્લોરિનનો અણુ. હવે આપણે તો અહીંયા સમજવાનું છે રિડક્શન ને ઓક્સિડેશન. તો પહેલાં અહીંયા રિડક્શન, ઓક્સિજન દૂર થઈ ગયો આમાંથી. જુઓ અહીંયા ઓક્સિજન દૂર થઈ અને શું બની ગયું? એમ એન સી એલ ટુ. આપણે સી એલ ટુ ભલે એમાં જોડાય, આપણે તો આપણી વ્યાખ્યામાં શું જોવાનું છે? ઓક્સિજન દૂર થાય.
બીજું શું જોડાય છે એનો પ્રશ્ન નથી. અહીંયા તમને એમ થાય કે અહીંયા એમએન એટલું તો નથી, એવું જરૂરી નથી. આ સીએલસી જોડાવું પડે, નહીંતર ક્યાં છે? પદાર્થ તો સરખા જ રહેવા પડે નિપજને પ્રક્રિયકમાં. તો આ એમએન છે, એમાંથી ઓક્સિજન દૂર થાય અને મેગ્નેશિયમ ડાયોક્સાઇડનું રિડક્શન થાય અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બને. ચલો બીજું પ્રક્રિયક છે, કોણ? HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હમણાં આપણે વ્યાખ્યા ભણ્યા હતા કે હાઇડ્રોજન દૂર થાય, બે વ્યાખ્યા હતા. હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન પ્રક્રિયા થાય, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. આ બંને પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેશન, પણ વચ્ચે અથવા આવવું જોઈએ, બંને સાથે નહીં થાય. હાઇડ્રોજન દૂર થશે અથવા તો ઓક્સિજન ઉમેરાશે. અત્યાર સુધી આપણે વ્યાખ્યાને એમ ભણ્યા કે ઓક્સિજન ઉમેરાણો, ઓક્સિજન ઉમેરાણો તો ઓક્સિડેશન. પણ અહીંયા એ જ વ્યાખ્યા બીજી રીતે લખી શકાય, શું? કોઈ પદાર્થમાંથી જો હાઇડ્રોજન દૂર થાય તો એને પણ શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો અહીંયાથી સીએલ ક્લોરી હાઇડ્રોજન અહીંયાથી દૂર થઈ ગયો અને શું બની ગયું? પાણીનો અણુ બની ગયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ બે પ્રક્રિયા સમજી ગયા છો. ક્ષારણ, ક્ષારણની અંદર ક્ષાર લાગી જાય, આપણી ભાષામાં બોલે તો આપણે એમ કહીએ કાટ લાગી ગયો. તો જનરલી કાટ લઈ ગયો શબ્દ વાપરીએ એટલે લોખંડ યાદ આવે, કે વધુ કાટ શેમાં લાગ્યા? આપણે જે વપરાશમાં લઈએ એમાં લોખંડની. તો અહીંયા લોખંડની નવી વસ્તુ હોય, નવી નવી ત્યારે એકદમ કેવી હોય? ચળકાટવાળી હોય. પણ થોડોક સમય જાય, 1-2-3 વર્ષ પછી એમાં ઘણા બધા પ્રકારના લોખંડ આવે છે. ગેલ્વેનાઇઝ આવે તો કાટ ન લાગે, એ આપણે ત્રીજા પાઠમાં વિસ્તારથી ભણશું. ને પરીક્ષામાં પૂછાય ક્ષારણ એટલે શું, તો એ ત્રીજા પાઠની જ ટૂંક નોંધ લખવાની છે. યાદ રાખજો, અલગ ન હોય ક્ષારણ આમાં આવે, પણ એમાં ડિટેલ લખ્યું છે. અહીંયા આપણે ખાલી સમજી લઈએ, ફરીને ત્યારે ડિટેલમાં ભણશું. કે કોઈ પણ વસ્તુ ચળકાટવાળી હોય, આપણી ઘરની ગ્રીલ છે, બીજા લોખંડના ઘણા બધી આપણા ઘરમાં વસ્તુ હોય, થોડોક સમય પછી જોજો એ વસ્તુ કેવી થઈ જાય? લાલાશ પડતા કથ્થઈ રંગની બની જાય, એની ઉપર એવું એક પડ લાગી જાય, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં આવરણ કહીએ, જેને શું કહેવાય? લોખંડનું કટાવ તરીકે ઓળખાય. એટલે આ પદ્ધતિથી ઝાંખી પડે પદાર્થ હોય, એ શું થઈ જાય? ઝાંખો પડી જાય, કટાઈ જાય, પક્ષાર થઈ જાય, તો એને ક્ષારણ કહેવાય અથવા તો કાટ લાગ્યો કહેવાય. તો એવી કઈ કઈ વસ્તુ છે જે આપણે વ્યવહારમાં ઉપયોગમાં લેતા હોય? તો તાંબાની વસ્તુ, તાંબાના વાસણ ઘણા બધાના ઘરમાં હશે તો તમે જોતા હશો કે તાંબાના વાસણ લીલા ડાઘ પડી જાય અથવા તો કાળા રંગનું થઈ જાય. ચાંદી, ચાંદીની વસ્તુ હમણાં બહુ ટ્રેડ વધ્યો છે, સોનાના ભાવ વધ્યા છે, ચાંદીની વસ્તુ આપણે બહુ ઉપયોગ કરીએ છીએ, તો એ પણ કાળા રંગની થઈ જાય ન વપરાય અને હવાના ભેજના સંપર્કમાં આવે. બાકી સંપર્કમાં ભેજમાં ન આવે તો એ કાળું ન થાય. તો આ બધી ધાતુઓ છે જે આપણી આસપાસ છે, આપણે યુઝ કરીએ છીએ, એની ઉપર આવું ક્ષારણ થાય છે, એનો રંગ બદલી જાય છે. તો શા માટે શું થાય છે? તો એમાં રાસાયણિક પ્રક્રિયા થાય. કેવી? તો કોની હાજરીમાં થાય? રસાયણ તો આપણે કંઈ નાખતા નથી, એવો પ્રશ્ન થાય. તો ભેજ અને એસિડ, તો શું આપણે ચાંદી ઉપર એસિડ નાખીએ છીએ? લોખંડ ઉપર એસિડ નાખીએ છીએ? નહીં. પાણી, ભેજ એટલે પાણી નાખીએ છીએ તો નહીં. તો ક્ષારણ કેવી રીતે થયો? પણ આપણે નાખવાની જરૂર નથી, વાતાવરણની અંદર છે. વાતાવરણની અંદર ભેજ H2O પાણી છે જ. તમે આમાં હાથ રાખજો, શિયાળામાં હવા લઈને તો થોડુંક હાથમાં ભેજ આવશે. અત્યારે ચોમાસામાં વધુ હોય. બીજું એસિડ, તો એસિડ છે, આ છે જ ને સલ્ફર, આપણે ભણી ગયા SO2 SO3 સલ્ફર ડાયોક્સાઇડ ભણી ગયા. એ વાતાવરણના બીજા ઘણા બધા તત્વો છે, એની સાથે જોડાઈને HCl H2SO4 બનાવે, એટલે એસિડ બની જાય. આ બધું વાતાવરણની અંદર છે અને એ બધી વસ્તુના સંપર્કમાં આવે એટલે એનું શું કહેવાય? કાટ લાગ્યું, ક્ષયન થયું, ક્ષારણ થયું કહેવાય.
આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય. ચાંદી છે એ કાળા રંગનું થઈ જાય અને તાંબુ છે એ લીલા રંગનું થઈ જાય. હવે કઈ કયા અહીંયા તમને વ્યવહારમાં થોડીક વસ્તુ એવી છે કે કઈ વસ્તુ ઉપર ક્ષારણ થાય, તો મોટર કાર એના ભાગ જોજો. જૂની મોટર હોય ઘણા વખતથી તો એના ભાગ ઉપર શું થઈ જાય, કાટ લાગી જાય. પછી પુલ, લોખંડના પુલ, લોખંડના પાટા, જહાજ જે પેલા સમુદ્રમાં ચાલે છે પાણી મારે, એટલે આવી તો ઘણી બધી વસ્તુ છે જે લોખંડની બની છે અને એને કાટ લાગે છે એટલે ઘણી બધી આપણને નુકસાન થાય છે. તો ક્ષારણ એમ કે છે ગંભીર સમસ્યા છે. તો એ વસ્તુનો ઉપયોગ તો આપણે કરવો જ પડશે. તો શું એનું સોલ્યુશન કાઢવાનું, શું સોલ્યુશન કે ક્ષારણ અટકાવવું જોઈએ. ક્ષારણ ન થાય એના માટે આપણે શું કરવું એ તમે કદાચ યાદ હોય તો ગેલ્વેનાઇઝ લોખંડ એવું ભણાશું, અથવા તો આપણે ભણશું કે એની ઉપર બીજું ઝીંકનું પડ ચડાવી દે એટલે લોખંડ કટાતું અટકી જાય, એ પછી ભણશું. અત્યારે આપણા ટોપિકમાં આટલું ક્ષારણ સમજાયું છે, પણ ઓક્સિડેશન સાથે સમજાવ્યું છે કે ઓક્સિજન હવામાં ઓક્સિજન છે એની સાથે સંયોજાય છે એટલે ઓક્સાઇડ બનાવે, એ ઓક્સાઇડ પાણી સાથે અને એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ક્ષારણ થાય. ચાલો એનો જ આગળ વધુ ટોપિક, આપણી ખાવાની વસ્તુ ખોરાપણું. આપણે આ આપણે જાણીએ છીએ આ વર્ડ, આપણા માટે કંઈ નવું નથી. આપણે એમ કે ખોરું થઈ ગયું, આપણી ભાષામાં એમ કે બગડી ગયું. તો પદાર્થની અહીંયા વાત કરી છે કે આપણે પદાર્થ જે ઘરમાં ઘણી બધી વસ્તુ કે નાસ્તા એવા ખાઈએ છીએ, લાંબો સમય એમ જ પડ્યા રહે તો એ ખોરા થઈ જાય, બગડી જાય. હવે પ્રશ્ન તો આપણે સમજીએ વિજ્ઞાનની રીતે કે શા માટે આવું થતું હશે, એમાં શું થાય છે. તો અહીંયા કીધું છે તમને કે ચરબી કે તેલવાળો ખોરાક લાંબો સમય રહે તો સ્વાદ અને વાસ એની પારખો, તો શું થઈ જાય, તેલની વાસ આવવા માંડે, ચરબીનું શું થાય, ઓક્સિડેશન થાય એટલે એ ખોરી વસ્તુ થઈ જાય અને સ્વાદ છે એ બદલાઈ જાય. કે શા માટે શું થયું, એમાં ઓક્સિડેશન થયું. ઓક્સિજન ધારો કે આપણે ખુલ્લી વસ્તુ રાખીએ તો તમે નાસ્તા બનાવો કે બજારના નાસ્તા આવે છે એ પેકિંગ હોય, શું કામ, ઓક્સિજનના સંપર્કમાં ન આવે એટલે એનું ઓક્સિડેશન ન થાય. ઓક્સિજન એની સાથે આવે એટલે ઓક્સાઇડ બનાવી દે એટલે એ પ્રક્રિયા થઈ ગઈ. એટલે ઓક્સિડેશનનો આપણે શું કરવાનું છે, પ્રતિકાર, કે વસ્તુની સાથે ઓક્સિજન ન મળે. તો ઘરમાં આપણે બેગમાં પેક કરીને રાખતા હોય છે, ડબ્બામાં પેક કરીને વસ્તુ રાખતા હોય કે બગડે નહીં, તો એવા પદાર્થ તૈયાર જે વસ્તુ આવે છે આપણે પેકિંગ કરેલી એમાં અંદર એવા પદાર્થ ઉમેરે છે કે વસ્તુ લાંબા સમય સુધી બગડે નહીં. તો જે ઉમેરે ઓક્સિડેશન ન થાય અથવા તો અટકાવવા માટે જે પદાર્થ ઉમેરાય એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. એ શું કામ કરે કે હવા ચુસ્ત પહેલાં જે આપણા વેપાર છે એને બંધ કરી અને ખોરાક સાચવવા માટેનું ઓક્સિડેશન શું એકદમ કરી નાખે, ધીમું કરી નાખે. આપણે જે બધી વેફર્સ ને ચિપ્સ ને કાતરીને પેકેટમાં લઈએ છીએ એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરેલો હોય. તો કયો પદાર્થ એન્ટીઓક્સિડન્ટ તરીકે, અહીંયા નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ. આ પ્રશ્ન પૂછાય છે કે એન્ટીઓક્સિડન્ટ તરીકે શું ઉમેરવામાં આવે છે પદાર્થને બગડવા માટે, વાસી થવા માટે, ખોરાક ન થાય વાસી બધી વસ્તુ માટે નાઇટ્રોજનને નિષ્ક્રિય કરી અને ભરવામાં આવે છે. તો અહીંયા હતી ખોરાપણનું ટૂંકનું પૂછાય 2 માર્ક્સમાં. 3 માર્ક્સનો તો પ્રશ્ન આ નહીં બને, આ પણ નહીં બને, બંને સાથે બને એટલે ત્રીજા પાઠનો જ પૂછાય. પણ ટૂંકા પ્રશ્ન યાદ રાખવાના, શું થાય, કયા પદાર્થમાં થાય, આ શું કહેવાય, ઓક્સિડેશન એટલે શું, શું ઉમેરવામાં આવે છે, આ ટૂંકા પ્રશ્ન યાદ રાખો. તો મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમને જે ક્વેરી હોય, ક્વેશ્ચન હોય આપણે અહીંયા પૂછી શકો, સ્કૂલ ચાલુ થાય ત્યારે પૂછી શકો અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એના જવાબ મોસ્ટ ઓફ હું તમને મોકલી દઉં છું આન્સર સહિત. એ બધું લખી નાખો, રોજ રોજ થોડું થોડું પાકું કરો અને એક વખત વાંચે સમજે કોઈ દિવસ ન આવડે. તમારે 2-4 વખત વાંચવું પડે, સમજવું પડે, યાદ રાખવું પડે તો જ યાદ રહે.